नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 9 में विज्ञान विषय में प्रकरण 5 એટલે કે સજીવનો પાયાનો એકમ એના માટેનો મિત્રો લેક્ચર 7મો છે। તો આ લેક્ચર 7માં આપણે પહેલા તો વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાને બેક્ટેરિયાનો જે કોષ છે એને જ્યારે તમે મંદ દ્રાવણમાં મૂકો છો તો તે છતાં એ તૂટી જતો નથી, શા માટે? અહીં એક પ્રશ્ન છે આપણો, પેજ નંબર 61 નંબરના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 61 ઉપર આપેલું છે। અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે જે તમને ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર જે બ્લુ લાઇનના જે પ્રશ્નો હતા એ બ્લુ લાઇનના જે પ્રશ્નો એના વિશે આપણે ચર્ચા કરી હતી, વાદળી કલરની જે લીટી એની અંદર જે પ્રશ્નો નાના નાના આપ્યા છે એના વિશે આપણે સમજ્યા હતા, અને આજે આપણે હવે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને જે બેક્ટેરિયાનો કોષ છે એને જ્યારે તમે મંદ દ્રાવણમાં મૂકો છો તો તે છતાં એ તૂટી જતો નથી, શા માટે? તો એની અંદર સમજવું છે। તો મિત્રો અહીંયા વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો કોષ, એ પહેલા તો કોષ દિવાલ ધરાવે છે। શું ધરાવે છે? કોષ દિવાલ। કોષ દિવાલ એટલે શું? તો અગાઉના લેક્ચરમાં આપણે સારી રીતે ભણી ગયા છે કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની સિવાય બહારની બાજુએ એક વધારાનું જે બરડ આવરણ આવેલું છે જેને આપણે કોષ દિવાલ કહીએ હતા। તો વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો કોષ એ કોષ દિવાલ ધરાવે છે। હવે જ્યારે આ કોષોને તમે મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે શું થશે? તો આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી એ શામાં પ્રવેશે છે? કોષમાં પ્રવેશે છે। જ્યારે તમે વનસ્પતિનો કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો જે કોષ છે એને તમે જ્યારે મંદ દ્રાવણમાં મૂકો છો ત્યારે શું થાય છે? તો આશ્રુતિ દ્વારા પાણી એ કોષમાં પ્રવેશે છે અને એના પરિણામે કોષ એ તમને કેવો જોવા મળે છે? તો ફૂલેલો કોષ જોવા મળે છે। બરોબર છે? આટલા સુધી પહેલા ખ્યાલ આવ્યો? પહેલા વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો કોષ એ શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે। હવે જ્યારે આ કોષોને તમે મંદ દ્રાવણની અંદર મૂકો છો તો એ સમયે શું થાય છે? તો આશ્રુતિ દ્વારા પાણી એ કોષમાં પ્રવેશે છે અને જ્યારે આશ્રુતિ દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે પરિણામે કોષ એ તમને ફૂલેલો જોવા મળે છે। બરોબર? હવે શું થશે? તો આશ્રુતિ દ્વારા પાણી એ પ્રવેશવાથી અંદર પ્રવેશે તો અંદર પ્રવેશવાથી કોષ રસ એ કોષ દિવાલ ઉપર શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે। શું કરે છે? દબાણ। જ્યારે આશ્રુતિ દ્વારા પાણી એ કોષની અંદર પ્રવેશે છે ત્યારે કોષ રસ એટલે કોષની અંદરની આવેલો જે વિસ્તાર અથવા તો કોષની અંદર આવેલું જે પ્રવાહી માધ્યમ જેને આપણે કહીએ કોષ રસ, તો કોષ રસ શું કરે છે? કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? દબાણ। અને પરિણામે કોષ દિવાલ અને કોષ રસ બંનેની વચ્ચે સમાન દબાણ સર્જાય છે। શું થાય છે? કોષ દિવાલ અને કોષોનું જે કોષ રસ છે એ બંને વચ્ચે સમાન દબાણ સર્જાય છે અને સમાન દબાણ સર્જાય છે પરિણામે કોષ દિવાલના કારણે આ કોષો એ બહારના માધ્યમમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોનો સારી રીતે સામનો કરી શકે છે। કોષ દિવાલ છે એના લીધે જ્યારે આ જે કોષો છે એ કોષો એટલે કયા કોષો? તો વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો કોષ। તો એ જે કોષો છે એ કોષો બહારના જે માધ્યમ છે એ બહારના જે માધ્યમ એની અંદર જે પણ કોઈ ફેરફારો થાય છે એ ફેરફારોનો બરોબર રીતે સામનો કરી શકે છે અને બરોબર રીતે સામનો કરી શકે છે પરિણામે જ્યારે વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાનો કોષને મંદ દ્રાવણમાં મૂકો છો તે છતાંય તૂટી જતા નથી। કેમ? કારણ કે વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાના કોષની આજુબાજુ કોષ દિવાલ આવેલી છે અને એ કોષ દિવાલ આવેલી હોવાને લીધે કોષ દિવાલના લીધે બહારના જે માધ્યમની અંદર જે પણ કઈ ફેરફારો થાય છે એ ફેરફારોને આ જે કોષો છે એ કોષો ખૂબ સારી રીતે એમનો સામનો કરી શકે છે અને એના પરિણામે જ્યારે આ જે કોષો છે એને તમે મંદ દ્રાવણમાં મૂકો છો તે છતાંય એ તૂટી જતા નથી। તો અહીંયા ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા આપણો પ્રશ્ન વનસ્પતિ કોષ,
ફૂગ અને બેક્ટેરિયાના કોષને તમે મંદ દ્રાવણમાં મૂકો છો તે છતાં એ તૂટી જતા નથી. તો શું થાય છે? તો ત્રણેયની આજુબાજુ શું છે? વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાના કોષની આજુબાજુ કોષ દિવાલ છે. જ્યારે આ કોષોને તમે મંદ દ્રાવણમાં મૂકો છો તો આસુરીતી દ્વારા પાણી પ્રવેશે છે કોષોની અંદર અને પરિણામે કોષ ફૂલેલો જોવા મળે છે. આસુરીતી દ્વારા જ્યારે પાણી એ અંદર પ્રવેશે છે પરિણામે શું થાય છે? તો કોષ રસ એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને કોષ દિવાલ અને કોષ રસ બંનેની વચ્ચે સમાન દબાણ સર્જાય છે. અને એક સમય એવો આવે છે કે કોષ દિવાલ એની ફરતી કોષોની ફરતી જે આ કોષ દિવાલ છે એ કોષ દિવાલ એ શું કરે છે? તો બહારના માધ્યમમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોનો સામનો કરી શકે છે અને એના પરિણામે તમે મંદ દ્રાવણમાં કોષોને મૂકો છો તે છતાંય એ તૂટી જતા નથી. દાખલા તરીકે એક ઉદાહરણ સમજીએ કે આપણે બધા ઘરની અંદર રહીએ છીએ તો ઘરની આજુબાજુ તમે જુઓ કે બે દિવાલો છે. તો એ દિવાલો આપણે શાના માટે છે? તો એક રક્ષણ તરીકેનું કામ કરે છે. બહારના જે પર્યાવરણના જે પણ કોઈ ફેરફારો થાય છે એ ફેરફારોથી શું કરે છે? આપણને બચાવે છે. તો આ જે દિવાલ છે ઘરની આજુબાજુની જે દિવાલ છે એ દિવાલે શું કર્યું? એક રક્ષણ તરીકેનું કામ કર્યું અને એના લીધે બહાર જે પણ કોઈ પર્યાવરણની અંદર જો કોઈ જે પણ કોઈ ફેરફારો થાય છે તો એ ફેરફારોથી આપણે સરળતાથી બચી શકીએ છીએ. એમ અહીંયા પણ એવું છે કે વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાની આજુબાજુ કોષ દિવાલ છે અને એ કોષ દિવાલ હોવાને લીધે બહાર જે પણ કઈ ફેરફારો થાય છે એ ફેરફારોનો સારી રીતે સામનો કરી શકે છે. કોણ કરી શકે છે? તો કોષ દિવાલ કરી શકે છે અને એટલા માટે તમે એને ભલે મંદ દ્રાવણમાં મૂકો છો તે છતાંય એ તૂટી જતા નથી. બરોબર છે? હવે એના પછી નેક્સ્ટ છે મિત્રો, કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. હવે આના પછી એક કોષ કેન્દ્રની થિયરી છે પણ એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. કેમ? કારણ કે એ થિયરી થોડી મોટી છે. આજે પ્રશ્ન છે એ થોડો નાનો છે એટલે એના આપણે પહેલા સમજી લઈએ કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકાર સમજાવો. તો કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના બે પ્રકાર છે. એક પહેલો આદિકોષ કેન્દ્રી કોષ અને બીજો સુકોષ કેન્દ્રી કોષ. બે પ્રકાર છે. કયા કયા? તો એક આદિકોષ કેન્દ્રી કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રી કોષ. હવે આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું અને સુકોષ કેન્દ્રી કોષ એટલે શું? તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના લીધે. કોષ કેન્દ્ર પટલ એટલે શું? તો કોષ કેન્દ્રની આજુબાજુ આવેલું પટલ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. તો એ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે. શું પહેલું? કે કોષ કેન્દ્ર પટલ એની ગેરહાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું છે? તો કોષ કેન્દ્ર પટલની હાજરી છે. કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ એ વિકસિત હોય છે. કેવો હોય છે? વિકસિત. મતલબ શું? અહીંયા કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત છે. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે. આ પહેલો મુદ્દો બંનેની અંદર. પ્રકાર એના કેટલા? બે. એક આદિકોષ કેન્દ્રીય કોષ ને બીજો સુકોષ કેન્દ્રીય કોષ. એની અંદર પહેલો મુદ્દો બંનેમાં શું? તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો છે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં શું છે? તો કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત છે. બીજો મુદ્દો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રાથમિક એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે. મતલબ શું? આની અંદર કોષ કેન્દ્ર છે. આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર છે પણ સુવિકસિત હોતું નથી, પ્રાથમિક છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર કેવું છે? સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. કેવું હોય છે? કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે જ્યારે અહીંયા સુવિકસિત હોતું નથી. ત્રીજો મુદ્દો શું? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. શું ધરાવે છે? ન્યુક્લિક એસિડ ધરાવે છે અને એ ન્યુક્લિક એસિડ ધરાવે છે માટે તેમને ન્યુક્લિઓઇડ કરાય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના લીધે માત્ર શું હોય છે? ન્યુક્લિક એસિડ ધરાવે છે અને ન્યુક્લિક એસિડ ધરાવે છે માટે તેમને ન્યુક્લિઓઇડ કહેવાય છે.
જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં શું છે તો કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો જોવા મળે છે રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે જ્યારે અહીંયા કોઈ રંગસૂત્રોનું આયોજન થયેલું હોતું નથી માત્ર તેઓ ન્યુક્લિક એસિડ ધરાવે છે અને ન્યુક્લિક એસિડ ધરાવે છે એટલા માટે એમને ન્યુક્લિઓઇડ કહેવાય છે ખ્યાલ આવ્યો બરોબર છે હવે એના પછી ચોથો મુદ્દો છે આદિકોષ કેન્દ્રી કોષમાં તો એમાં કોષ કેન્દ્ર પટલ અને પટલીય અંગિકાઓ એની ગેરહાજરી હોય છે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ અને પટલીય જે અંગિકાઓ છે એ અંગિકાઓની ગેરહાજરી હોય છે મતલબ અંગિકાઓ એની અંદર હોતી નથી દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ બેક્ટેરિયાના કોષની અંદર તમે કોઈ અંગિકાઓ જોઈ કણાભસૂત્ર રંજક રસધાની આવી કોઈ તમને અંગિકાઓ જોવા મળી તો ના તો અહીંયા બેક્ટેરિયાનો કોષ એ એનું ઉદાહરણ છે કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષ એમાં કોષ કેન્દ્ર પટલ અને પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે અને એવું કોણ છે તો બેક્ટેરિયાનો કોષ જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં શું છે તો કોષ કેન્દ્ર પટલ અને પટલીય અંગિકાઓ એની હાજરી હોય છે દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તો તમને ખ્યાલ છે કે વનસ્પતિ કોષ પ્રાણી કોષ તો આ જે કોષો છે એમાં વિવિધ પ્રકારની અંગિકાઓ જોવા મળે છે કણાભસૂત્ર રંજક રસધાની આ પ્રકારની અંગિકાઓ જોવા મળે છે તો અહીંયા સુકોષ કેન્દ્રી કોષમાં શું છે તો કોષ કેન્દ્ર પટલ છે અને અંગિકાઓની હાજરી છે અંગિકાઓ અને કોષ કેન્દ્ર પટલ છે અને એવું કોણ છે તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કે જેની અંદર શું છે કોષ કેન્દ્ર પટલ અને પટલીય અંગિકાઓની હાજરી હોય છે તો અહીં આપણે આદિકોષ કેન્દ્ર કોષ કેન્દ્રના આધારે સજીવના પ્રકાર વિશે સમજ્યા આદિકોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષ એ બંને એના પ્રકાર છે એકવાર એને જોઈ લઈએ ફરીવાર તો પહેલો મુદ્દો આની અંદર શું છે આદિકોષ કેન્દ્રી કોષમાં તો કોષ કેન્દ્રીય પટલની ગેરહાજરી છે એના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત છે બીજો મુદ્દો કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું છે જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર કેવું છે વિકસિત છે ત્રીજો મુદ્દો અહીંયા તો આદિકોષ કેન્દ્રી કોષ એ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે એટલા માટે એને ન્યુક્લિઓઇડ કહેવાય છે જ્યારે સુકોષ કેન્દ્રી કોષ એની અંદર શું છે તો ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે અને આદિકોષ કેન્દ્રી કોષની અંદર છેલ્લો મુદ્દો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ અને પટલની અંગિકાઓની ગેરહાજરી છે દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ જ્યારે સામે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ અને પટલની અંગિકાઓની હાજરી છે દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ઓકે તો મિત્રો આ જે પ્રશ્ન છે એ તમને પેજ નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર 65 ઉપર આપેલો છે પાઠ્યપુસ્તકમાંથી એક વખત તમે વાંચી લેજો બંને પ્રશ્નો જો ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે જ વિડીયોને સ્ટોપ કરી તમે પોસ્ટ કરીને પણ તમે સમજી શકો છો અને આના પછીના હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે મળીશું અસ્તુ